બગસરામાં તાલુકા કક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી નવા વાઘણિયા પ્રાથમિક શાળા ખાતે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારે ઉલ્લાસ સાથે કરાય છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની કક્ષાની ઉજવણી નવા વાઘણિયા પ્રાથમિક શાળા ખાતે મામલતદાર એચ એલ ડામોરના વરદ હસ્તે કરવામાં આવેલ, ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને લોકનૃત્ય કાર્યક્રમ યોજેલ, જેમાં ખારી, હડાળા, વાઘણિયા સહિતની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ. તેમજ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ રહેલ એવા કોંગ્રેસના આગેવાન કોકિલાબેન કાકડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાખોલિયા, પીએસઆઈ આહિર તેમજ પોલીસ પરેડ કરવામાં આવેલ, ત્યારે આ તકે નવા વાઘણિયાના વીર જવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ, જેમણે દેશની ખાતર પોતાનું બલિદાન આપેલ. અંતમાં આ નાનકડા ગામના તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા સરપંચ શ્રીમતી દક્ષાબેન બાબરિયાએ તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલ. અશોક મણવાર, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, અમરેલી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસિયા ગામમાં આન બાન અને સાન સાથે આરબીએમ હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસિયા કુમાર શાળા, કન્યા શાળા અને આરબીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ અનેકવિધ વિષય પર કૃતિઓ રજૂ કરી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે પધારેલા આમંત્રિત મહેમાનોએ ઇનામ આપેલા, તેમજ સરસિયા ખાતે આવેલ શ્યામ સુંદર ભગવાનના મહંત તરફથી સાકરની પ્રસાદી મોકલાવીને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ રજૂ કરેલ કલાકૃતિની પૂર્વ તૈયારીઓ માટે શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી, તેમજ મંગુભાઈ વાડા, ચંપુભાઈ વાડા, પત્રકાર હનીફનાથ તેમજ કાંતિભાઈ કથરિયા, પીડી કોટડિયા, પત્રકાર નિલેશ મહેતા વગેરે હાજર રહ્યા હતા. હનીફ નાર સાથે અશોક મણવર, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, અમરેલી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્ર તહેવારની ઉજવણી બંધ કરી દેતા લોકો રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી વંચિત રહી જતા લોકોની માંગ ઉઠવા પામી છે કે પહેલાની જેમ ફરીથી મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્ર તહેવારની ઉજવણી કરવામાં આવે. વર્ષોથી ધાનેરા મામલતદાર કચેરી ખાતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી, જેમાં ધાનેરાની તમામ શાળાના બાળકો ધાનેરા શહેરમાં પ્રભાત ફેરી ફરીને ધાનેરા મામલતદાર કચેરી ખાતે આવતા અને મામલતદાર કચેરી ખાતે ધાનેરા અધિકારી ગણ, શિક્ષકો, બાળકો, રાજકીય અગ્રણીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ધાનેરાના લોકો ભેગા મળીને ધ્વજવંદન કરતા અને તિરંગાને સલામી આપતા. ત્યારબાદ અધિકારીઓ અને રાજકીય લોકો દ્વારા લોકોને રાષ્ટ્ર તહેવારની માહિતગાર કરવામાં આવતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ જગ્યા ઉપર રાષ્ટ્ર તહેવારની ઉજવણી બંધ કરી દેવામાં આવી છે. તેમજ બાળકો, અધિકારીઓ તેમજ રાજકીય લોકો તો વિવિધ જગ્યા ઉપર ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી રાષ્ટ્ર તહેવારની ઉજવણી કરે છે, પરંતુ ધાનેરામાં તમામ જનતા તિરંગાને સલામી આપવાથી વંચિત રહી જાય છે. અને આજે ધાનેરાના લોકોની માંગ ઉઠવા પામી છે કે પહેલાની જેમ ફરીથી ધાનેરા મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્ર તહેવારોની ઉજવણી કરવામાં આવે. ધાનેરા મામલતદાર ઓફિસ ખાતે આઝાદ ભારત યુદ્ધ ત્યારથી ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવતો, જેના લીધે ધાનેરાની તમામ સ્કૂલોના બાળકો, નગરના પ્રતિષ્ઠિત આગેવાનો, વેપારીઓ તમામ જોડા હતા, જેના લીધે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થતી. હવે એ પર્વની ઉજવણી બંધ કરવામાં આવી છે, તાલુકા મથકે કરવામાં આવતી નથી, જેના લીધે લોકોની અંદર જે રાષ્ટ્રીય પર્વનું માતમ હોવું જોઈએ તે જળવાતું નથી. તો મારી માંગણી છે કે ધાનેરા મામલતદાર ઓફિસ ખાતે રાષ્ટ્રીય ધ્વજનો કાર્યક્રમ થવો જોઈએ. આમીન પરમાર, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ધાનેરા સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં ઉત્સાહ સાથે તિરંગાને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિવસની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ધાનેરા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાના વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત રાજકીય અગ્રણીઓ અને લોકો હાજર રહ્યા હતા. અને ત્યારબાદ ધાનેરાના ગુરુકુળ વિદ્યાલયમાં ધાનેરા ડોક્ટર એમ એસ અગ્રવાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અને ધાનેરાની વિનાયક સ્કૂલમાં પણ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ડી ઠક્કર દ્વારા ધ્વજ ફરકાવીને ધ્વજને સલામી આપી હતી અને શાળામાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમીન પરમાર, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, બનાસકાંઠા. 69મા ગણતંત્ર દિવસની સમગ્ર ભારતભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નાનકડા પાવીજેતપુર ગામમાં 130 ફૂટ ઉંચાઈ ઉપર
વિશાળ કઈ તિરંગો લહેરાવી રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો. ભારત દેશમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે 1969માં ગણતંત્રના રાષ્ટ્રીય પર્વની છોટાઉદેપુર જિલ્લાના નાનકડા પાવી જેતપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા 130 ફૂટ ઊંચાઈ ઉપર 20x30 ફૂટ જેટલો વિશાળ સાઇઝનો ધ્વજ ફરકાવીને ઐતિહાસિક ઉજવણી કરાઈ હતી. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગ્રામ પંચાયત દ્વારા આટલી ઊંચાઈ ઉપર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, જ્યારે રાજ્યોમાં શહેરોની સરખામણીમાં વડોદરા બાદ પાવી જેતપુરમાં બીજા ક્રમે સૌથી ઊંચાઈ ઉપર ધ્વજ ફરકાવવાની શ્રેણીમાં નામ સામેલ થયું છે. સાથે સાથે ગામના લોકોએ પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભારે ઉત્સાહ દાખવ્યો છે. તેમજ દરેક ધર્મજાતિના પુરુષોએ માથા ઉપર પાઘડી બાંધી હતી, તેમજ મહિલા બાળકોએ પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને બેન્ડ બાજા સાથે રેલી યોજી હતી. સલમાન મેમણ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, છોટાઉદેપુર. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ધોરાજીના મદ્રેસાએ મિસ્કિનિયા ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી. ધોરાજીના મદ્રેસા અને મિસ્કિનિયા ખાતે 26મી જાન્યુઆરીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુફ્તી ગુલામ ગોશ અલવી સાહેબના વરદ હસ્તે મુસ્લિમ અગ્રણીઓ અને વરદ હસ્તે રાષ્ટ્રગીત ગાન સાથે ધ્વજવંદન કરાયું હતું. આ તકે મુસ્લિમ સંપ્રદાયના ધર્મગુરુ મુફ્તી ગુલામ ગોશ અલવી સાહેબે જણાવ્યું હતું કે મુસ્લિમો દેશના દુશ્મનો સાથે લડવા તત્પર છે અને દેશના દુશ્મનો સાથે લડવા માટે હંમેશા માટે તૈયારીઓ રાખી છે અને ભારત પર જન્મ લીધું છે અને જન્મભૂમિનું ઋણ ચૂકવવા તૈયાર છે. અને ધોરાજીમાં 5 જેટલા મદ્રેસાઓમાં 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા અને દેશભક્તિના ગીતો પણ ગવાયા હતા. जश्न को यही संदेश देना चाहते हैं कि हमारे पूर्वजों ने जैसे इस देश की खिदमत की, इस देश को सजाया, इस देश के लिए खून बहाया, इस देश की हिफाजत की, इस देश को मजबूत किया, ऐसे ही आज मुसलमानों को भी अपने पूर्वजों के रविश के मुताबिक अपने देश को मजबूत करना, उसकी खिदमत करना है, मिलजुल के रहना है. દ્વારકા તેમજ જામનગરના 42 જેટલા ટાપુ પર એનસીસી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વારકા પાસેના બેટ દ્વારકા ટાપુ પર પણ એનસીસી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. દ્વારકા તેમજ જામનગરના 42 જેટલા ટાપુ પર એનસીસી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દ્વારકા પાસેના બેટ દ્વારકા ટાપુ પર એનસીસી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બેટ દ્વારકા 10,000 જનસંખ્યા ધરાવતા આ ટાપુ પર પ્રથમ વખત એનસીસી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના 42 ટાપુ પર એનસીસી દ્વારા કાયમી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી હતી ત્યારે ગુજરાત જામનગર અને દ્વારકા જિલ્લાના ટાપુ પર એનસીસી દ્વારા તમામ જગ્યાએ તિરંગો લહેરાવીને અનોખી રીતે દેશભક્તિની અંગે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ પર દ્વારકા આવતા પ્રવાસીઓએ બોટ દ્વારા બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તેમજ આ ટાપુ પર એનસીસી દ્વારા તેમજ નગરપાલિકાએ આ ટાપુ પર સફાઈ અભિયાન કરી અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. સબસે પહેલે તો મેં મેજર જનરલ સુભાષ શરણ, એડિશનલ ડીજી એનસીસી ગુજરાત, अपने 75,000 एनसीसी कैडेट्स एंड गुजरात की युवा की तरफ से भारत की 125 करोड़ की जनता को, गुजरात की जनता को एंड समस्त युवा को 26 जनवरी 2018 की हार्दिक शुभकामनाएं देता हूं. जहां तक इस बेट द्वारका धरोहर संरक्षण अभियान का सवाल है, मुझे यह कहते हुए अति प्रसन्नता हो रही है कि भारत के
करीब 70 सालों के स्वाधीनता के इतिहास में आज ये पहला अवसर है कि बेट द्वारका द्वीप के ऊपर एंड बेट द्वारका के आसपास जो हमारे 42 द्वीप हैं उनके महत्वपूर्ण द्वीपों के ऊपर अपना प्यारा तिरंगा झंडा आज 26 जनवरी 2018 को लहराया जा रहा है। और मुझे ये भी कहते हुए बहुत खुशी हो रही है कि बेट द्वारका आइलैंड एंड आसपास के जो द्वीप हैं उनका सेना की तरफ से भी बहुत ही सामरिक महत्व है। एंड ये जो द्वीप हैं और ये द्वीपों का जो समूह है ये हमारे देश का पश्चिमी किनारा है। यहाँ से हमारा पड़ोसी देश की दूरी कोई ज्यादा नहीं है, इसीलिए ये जरूरी है कि बेट द्वारका द्वीप समूह के जितने भी नागरिक हैं, बूढ़े बच्चे जवान एनसीसी कैडेट बॉयज गर्ल्स सभी सतर्क रहें और इस तरफ से हमारे पूरे भारत के लिए प्रहरी का काम करेंगे। इसी सिलसिले में सितंबर 2017 को हमने यहाँ पे एनसीसी की स्थापना की। एनसीसी की स्थापना भारतीय सेना का बेट द्वारका द्वीप के ऊपर पहला कदम था। यहाँ पर स्वामीनारायण हाई स्कूल है जिसमें हमने 100 बच्चों को एनसीसी में एडमिशन दिया, 50 आर्मी के एनसीसी, 50 नेवी के एनसीसी। उसके बाद आज का ये जो कार्यक्रम हो रहा है उसी सिलसिले में आगे का कार्यक्रम हो रहा है। मुझे ये कहते हुए भी खुशी हो रही है ये जो धरोहर है और ये धरोहर क्यों है इसके ऊपर मैं आपसे चर्चा करना चाहूंगा। ये भगवान श्री कृष्ण द्वारकाधीश श्री कृष्ण की भूमि है जहां पे जब वो धरा भूमि पे थे तो 100 सालों के अपने प्रवास उन्होंने इस भूमि पे अपने परिवार वालों के साथ किया। और ये जो नंदन वन का इलाका है जहाँ पे आज हम सभी बैठे हुए हैं अपने परिवार वासियों के साथ यहाँ पे बैठ के वो समय बिताते थे। एंड बेट द्वारका की जो करीब 20,000 की जो आबादी है उनको मैं इस बात की शुभकामनाएं एंड मुबारकबाद देता हूँ कि आप सब भाग्यशाली हैं कि आपको बेट द्वारका में जन्म लेने का सौभाग्य प्राप्त हुआ। मैं भी भाग्यशाली महसूस करता हूँ क्योंकि आपके कारण मुझे भी बेट द्वारका में आने का सौभाग्य प्राप्त हुआ। और हमारे जितने एनसीसी कैडेट्स हैं जो पूरे सौराष्ट्र रीजन से आए हैं पिछले एक सप्ताह के दौरान ये बेट द्वारका का जो धरोहर संरक्षण अभियान चला रहे हैं। माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी के विचार के अनुसार यहाँ पे हमने स्वच्छता का अभियान चलाया है। ये जो बेट द्वारका का द्वीप है आप देखेंगे कितनी हमारे जो श्रद्धालु भक्त आते हैं वो बहुत श्रद्धा से आते हैं लेकिन जब जाते हैं तो पॉलिथीन और इस प्रकार की चीजें छोड़ के जाते हैं। तनो टन की ये जो सफाई बेट द्वारका द्वीप से की गई है नावों में भर करके ट्रैक्टरों के ऊपर भर करके इसे हमें ओखा में जाकर के सुरक्षित स्थान पर पहुंचा दिया है ताकि बेट द्वारका का द्वीप स्वच्छता रहे। धर्मेंद्र उपाध्याय, केटीवी न्यूज, गुजराती, द्वारका। द्वारका में नगरपालिका द्वारा प्रजासत्ताक पर्व की उजवणी करवामां आवी। द्वारका नगरपालिकाना प्रमुख नीलाबेन उपाध्यायना अध्यक्ष स्थाने द्वारका खाते प्रजासत्ताक पर्व की उजवणी करवामां आवी हती, जेमां बाळको आर्मीना ड्रेसमां तैयार थईने देशभक्तिना रंगे रंगायेला जोवा मळ्या हता। तेमज द्वारकानी महिलाओ पण त्रिरंगा कलरनी ओढणी ओढीने देशभक्तिना रंगोमां जोवा मळी हती। स्कूलना तमाम बाळको पण विशाळ संख्यामां हाजर रह्या हता अने 69માં प्रजासत्ताक पर्वनी उजवणी करता नजरे पड्या हता। धर्मेंद्र उपाध्याय, केटीवी न्यूज, गुजराती, द्वारका। गीर सोमनाथ जिल्लाना उनामां वल्लभ यूथ ऑर्गेनाइजेशन द्वारा 26 जान्युआरी प्रजासत्ताक पर्वनी शानदार उजवणी करवामां आवी। देशमां शानदार रीते प्रजासत्ताक पर्वनी उजवणी थई छे अने दिल्हीमां आ 10 देशना वडाप्रधानो भारतना मेहमान बन्या हता त्यारे अनोखो माहोल सर्जायो हतो। पूरा देश साथे उनामां पण 26 जान्युआरीनी उजवणी थई हती अने धीमे धीमे देश प्रत्ये सन्मान लागणी जोवा मळी रही छे त्यारे अलग अलग क्षेत्रोमां सामाजिक काम करता संगठनों पण आ पर्व उजवा लाग्या छे। उनाना पोस्ट ऑफिस चोकमां VYOE द्वारा समाजना आगेवानो सामाजिक संस्थाना आगेवानो अने बाळको द्वारा उजवणी करीने देशना शहीद वीरोने श्रद्धांजलि पाठवी हती। मारुं नाम केतનભાઈ શાહ છે અને અમે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કરીને શ્રી પૂજ્યપાદ વજરાજકુમાર બાવાશ્રીની પ્રેરણાથી એક સંસ્થા ચલાવી રહ્યા છે કે અને આજે 26 જાન્યુઆરીના પર્વને નિમિત્તે પૂજ્ય બાવાશ્રી અમને પ્રેરણા આપી કે આજે દરેક સંપ્રદાયોને સાથે જોડી અને આપણે 26 જાન્યુઆરી ઉજવી શકીએ કે કેમ, અને અમને એમનો વિચાર ખૂબ જ આનંદરૂપ લાગ્યો અને અમે આવી રીતના અમારા સ્કૂલના જે બાળકોને સાથે લઈ અને દરેક સાંપ્રદાયિક મંદિરોએ આવી રીતના રાષ્ટ્રગીતનું ગાન કર્યું અને ત્યાં અમને ખૂબ જ સરસ પ્રતિભાવ મળ્યો, દરેક લોકો અમારી સાથે જોડાણા અને અંતમાં અહીંયા પોસ્ટ ઓફિસ ચોકમાં
દરેક ધાર્મિક સંસ્થાઓને સાથે લઈ અને અમે અહીંયા સામૂહિક રૂપમાં આવી રીતે ઉના શહેર રૂપે અમે રાષ્ટ્રગીતનું ગાન કર્યું અને અહીંયા એક મોટી સંખ્યામાં લોકો આવી રીતના ઉપસ્થિત રહ્યા અને એક 26મી જાન્યુઆરી સાચા અર્થની 26મી જાન્યુઆરી મનાવી હોય એવો અમને આવી રીતના મહેસૂસ થાય છે. ચેતન માવડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ. 69 પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દીવ પદ્મભૂષણ સ્પોર્ટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે દીવ દમણના પ્રશંસક પ્રફુલ્લ પટેલની હાજરીમાં ઉજવાયો તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. 69મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દીવ ખાતે યોજાયેલો જેમાં મુખ્ય અતિથિ દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે રાસ ગરબા, કરાટે પ્રદર્શન, એનસીસી, પોલીસ પરેડ, મેડલ અને સર્ટિફિકેટ વિતરણ અને 500થી વધુ વિદ્યાર્થીનીઓને દીવ પ્રશાસન દ્વારા સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એડવાઇઝર SS યાદવે જણાવ્યું હતું કે દીવને સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવા બદલ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી બનવાથી પર્યટકો અને લોકોમાં પણ અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે તેમજ માછીમારોને માટે અનેક યોજનાઓ આપવામાં આવશે અને પેપરલેસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. ચેતન માવડિયા, KTV ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ. જામનગર નજીકના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આ વર્ષે યાયાવર પક્ષીઓની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો છે અને ચાલુ વર્ષે સારા વરસાદના પરિણામે આ પક્ષીઓને અભયારણ્ય સ્વર્ગ સમૂહ લાગ્યું છે. જામનગર વન વિભાગ દ્વારા તાજેતરમાં ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં વન વિભાગની સાથે પક્ષી પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વોલેન્ટિયર્સ જોડાયા હતા. 2 દિવસીય ચાલેલી આ પક્ષી ગણતરી બાદ સત્તાવાર જાહેર કરાઈ હતી તેમજ ગત વર્ષે માત્ર 27,000ની પક્ષીઓના નિવાસની સામે આ વર્ષે 193 પ્રજાતિના 91,261 પક્ષીઓ આ અભયારણ્યમાં જોવા મળ્યા હતા જેમાં ગેટ ક્રેકર્સ, બ્લેક નેટ સ્ટોક સહિતના રેર યાયાવર પ્રજાતિના પણ જોવા મળ્યા હતા. હાલ શિયાળાની આહલાદક વાતાવરણ અને પક્ષીઓની મોજૂદગીને લઈને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને પક્ષી પ્રેમીઓ અભયારણ્ય તરફ જોવા મળ્યા હતા. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી ગણતરી 2018ની કામગીરી હાથ ધરવામાં આવેલ. આ પક્ષી ગણતરીમાં પક્ષીવિદો, બર્ડ ફોટોગ્રાફર્સ, એનજીઓ તથા સ્થાનિક ગાઈડ્સનો ઉમદા અને અમૂલ્ય ફાળો રહ્યો. આ ગણતરી દરમિયાન ખીજડીયા પક્ષી અભયારણ્યમાં મુખ્યત્વે જોવા મળતી પક્ષીઓની પ્રજાતિ જેવી કે ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ, બ્લેક નેક સ્ટોર્ક, લિટલ ગ્રીબ, રોઝી પેલિકન, ડાલ્મેશિયન પેલિકન, લાર્જ અને લિટલ કોર્મન્ટ, રોઝી સ્ટર્લિંગ, બ્લેક ટેલ ગોડવિટ જેવી મુખ્ય પ્રજાતિઓ જોવા મળેલ છે. તો આ સાથે અહીં ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષી ગણતરી 2018માં 2 દિવસ દરમિયાન ટોટલ 193 પક્ષી પ્રજાતિઓ તથા કુલ 91,261 જેટલી સંખ્યામાં પક્ષીઓ જોવા મળેલ છે. આપણે ગયા વર્ષની સરખામણી કરીએ તો ગયા વર્ષે અંદાજે 27,000 જેટલી પક્ષીઓ જોવા મળેલ જ્યારે આ વખતે 91,000 જેટલા પક્ષીઓ જોવા મળેલ. તો આનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 3 વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ખૂબ સારો રહ્યો જામનગર જિલ્લામાં. તો આ માટે આપણે મીઠા પાણી હજી ત્યાં ભરેલા છે તો મીઠા પાણીના પક્ષીઓ તથા ખારા પાણીના પક્ષીઓ વધારે પ્રમાણમાં જોવા મળે. તો મીઠા પાણીમાં ત્યાં એમને ખાવા માટે માછલીઓ તથા ખેતરોમાં બી આ વખતે પાક સારો હોવાથી ખેતરોમાંથી પણ એમને ફૂડ સારી રીતે મળી રહ્યું તો આ વખતે આપણે વધારે. ભરત ભાગોટીયા, KTV ન્યૂઝ ગુજરાતી, જામનગર. નખત્રાણા તાલુકાના મંજલ ગામે 26મી જાન્યુઆરીના સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન તાલુકા કક્ષાએ કરવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 2018 નિમિત્તે નખત્રાણા તાલુકાના કક્ષા પર્વ સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષા ધ્વજવંદનનો કાર્યક્રમ નખત્રાણા તાલુકાના મંજલ ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન નાયબ મામલતદાર મહેસૂલ વિભાગ રાકેશભાઈ પટેલના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ PSI LP બોડાણા સાહેબ તેમજ ધ્વજનો, રક્ષક લાકુન સાજન સુરેશ જોશી તેમજ પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ હરદીપસિંહ સદેવસિંહ ઝાલા તલવાડાના વીર શહીદને યાદ કરીને 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ, સ્વચ્છ અભિયાન તેમજ વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તેમજ સરકારશ્રીની વિકાસની ગ્રાન્ટમાંથી 5 લાખનો ચેક વિકાસના કામ માટે મંજલ ગામ પંચાયતના આપવામાં આવ્યો હતો
અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાકેશભાઈ પટેલ, નાયબ મામલતદાર નખત્રાણા તાલુકાના વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન રવિભાઈ નમોરી, જિલ્લા પંચાયત સદસ્ય ખભાબા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય કેસરબેન, નરેન્દ્રસિંહ જાડેજા, કિસાન મોરચાના પ્રમુખ, તાલુકા ભાજપ તેમજ આ કાર્યક્રમનું આયોજન સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ બી જાડેજા, ઉપસરપંચ શ્રી હંસરાજભાઈ પટેલ, ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન ગરવા તેમજ અન્ય સભ્યો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રસિંહ બી જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી. તાલુકા કક્ષાનો કાર્યક્રમ મંજલમાં ખૂબ જ સારી રીતે વહીવટીતંત્ર દ્વારા અને અમારા તમામ પદાધિકારીઓ, સરપંચશ્રી, અમારા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને તમામ ગામના અને આજુબાજુના સ્કૂલની અંદર ભણતા બાજી વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવે. ગામ લોકોનો ખૂબ મોટો ઉત્સાહ, રાષ્ટ્રીય પર્વ ધ્વજવંદન કાર્યક્રમમાં અને જે દેશ માટે જેને શહીદી વર્યો તેને આજે ગોપાલસિંહ ઝાલાને અમે શ્રદ્ધાંજલિ પણ ધ્વજવંદન નિમિત્તે આપી, સાથે ગામના વિકાસ માટે માનનીય સરકારશ્રી દ્વારા 5 લાખ રૂપિયાનું વિકાસ માટે પ્રોત્સાહન ગ્રાન્ટની ફાળવણી પણ આજે માનનીય રાકેશભાઈના હસ્તે આપવામાં આવી અને ધ્વજવંદન કાર્યક્રમ આપણા સૌની ખુશી આજે આ રાષ્ટ્રધ્વજ નિમિત્તે અને આ ગણતંત્ર દિવસ નિમિત્તે હોય છે. પણ જે લોકો દેશની આઝાદી માટે જેને પોતાનું બલિદાન, પોતાનું સર્વસ્વ આપી દીધું છે એને આજે યાદ કરવાનું કઈ રીતે ન કરીએ આપણે, પણ આજે એ નિમિત્તે એમને યાદ કરવા જોઈએ અને આગામી દિવસોની અંદર જે આ રાષ્ટ્ર અને આ દેશનો વિકાસ જે માનનીય નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન કરી રહ્યા છે એને પણ આપણે સમર્થન આપી અને આપણા જે દેશ માટે જેને શહીદી વેરી છે એવા લોકોને પણ આપણે આજે નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી. જીઆર ગુસાઈ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, નખત્રાણા. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને ફેસબુક કે ઇન્સ્ટા પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.